चलो विद्यार्थी मित्रों, आगळना सेशन नी अंदर आपणे एसआई पद्धति अने थोड़ा एना पूर्वक नाना मोटा एकमां कन्वर्ट करी शकाय एमना विशे वात करी थी। आ कोष्टक में तमने बराबर याद राखवानुं कीधुं हतुं, आपणा मूलभूत सात एकमो छे एमांथी आपणे अहींया कोने कोने मूकी शकीए, तो के जो मीटर ने मूकी शकाय एक, बीजुं अहीं आपणे ग्राम ने मूकशुं, वजननो एकम किलोग्राम छे पण ग्राम ઉપર કિલો લગાડશું એને એસઆઈ પદ્ધતિમાં સ્વીકારી લીધો છે। પછી સેકન્ડને મૂકી શકાય, એમ્પિયરને મૂકી શકાય અને મોલને મૂકી શકાય। ટૂંકમાં આ પાંચ એકમો છે એને આપણે અહીંયા મૂકી શકીએ અને એને તટસ્થ ગણીએ તો 10 ઉપર 0 ઘાત એટલે 1 થયું, એની સાપેક્ષે હવે આપણે નાના મોટા એકમો કરી શકીએ। સપોઝ હું મીટરની આગળ હું મિલી શબ્દ વાપરું તો શું થશે, 1 મિલી લીટર, 1 મિલી લીટર બરાબર ખાલી જગ્યા મીટર, આવી ખાલી જગ્યા થશે। અથવા હું મીટરની આગળ સેન્ટી મૂકું તો 1 સેન્ટીમીટર, જેને આપણે ટૂંકમાં સી એમ કહીએ છીએ, બરાબર ખાલી જગ્યા મીટર થશે। અથવા હું મીટરની આગળ ડેસી મૂકું તો 1 ડેસીમીટર, મીટર બરાબર શું થશે, ખાલી જગ્યા મીટર થશે। હવે આપણે સિમ્બોલની વાત કરીએ તો આને ડી અને સી અને એમ અને ન્યૂ અને એન અને પી અને આને શું લખાય, એફ લખીએ છીએ। ડેકા માટે આપણે ડી એ લખીએ છીએ, એચ લખીએ છીએ, કે લખીએ છીએ, કેપિટલ એમ, જી, ટી અને પી આનો આપણે ઉપયોગ કરીએ છીએ। તો આ રીતે ખાલી જગ્યા બનાવી શકાય। એ જ રીતે માનો કે કિલો લગાડું તો શું થશે, 1 કિલોમીટર, કિલોમીટર બરાબર ખાલી જગ્યા શું થશે, મીટર થશે। હું લખું 1 હેક્ટોમીટર બરાબર શું થશે, ખાલી જગ્યા મીટર થશે, આવું લખી શકાય। એ જ વસ્તુ માનો કે આ માઇક્રો છે અને આ કિલો છે તો એ બે વચ્ચે પણ ડિફરન્સ લઈ શકાય, માનો કે 1 માઇક્રોમીટર બરાબર ખાલી જગ્યા શું થશે, કિલોમીટર, આવું પણ કરી શકાય। આ યાદ રાખવાનું છે। હવે હું તમને એક શોર્ટકટ આપીશ કે કઈ રીતે કરાય। જો ખાલી જગ્યા હોય ને એમાં બાજુનો એકમ જોવાનું। હવે આ બંનેમાં તમે જો અહીંયા કોણ છે મીટર, અહીંયા કોણ છે મિલી, હવે મને કહો મિલીમીટર, હવે મને કહો આ બંનેમાં મીટર નાનો કે મિલીમીટર નાનો, તો તમે જોઈ શકો છો આ બાજુથી આ બાજુએ તો એકમ મોટા થતા જાય, આ બાજુથી આ બાજુ આવે તો એકમ કેવા થતા જાય, નાના થતા જાય। એટલે કહો મીટર એ મિલીમીટર કરતાં કેવો છે, મોટો એકમ છે। તો મોટો હોય તો આપણે યાદ રાખવાનું છે નોંધ કે મોટા એકમની બાજુમાં તફાવત જેટલી હું મૂકવાની છે ઋણ ઘાત, તથા ઋણ તફાવત જેટલી 10 ની ઋણ ઘાત, તથા નાના એકમ ની બાજુમાં તફાવત જેટલી 10 ની ધન ઘાત। બસ આ સૂત્ર યાદ રાખશો એટલે કોઈ પણ એકમને તમે કન્વર્ટ કરી શકો। સપોઝ આપણે કીધું છે કે 1 મિલીમીટર બરાબર ખાલી જગ્યા મીટર, તો તમે જો મીટર અને મિલીમીટર, આ મિલી છે આ મીટર છે, તફાવત કેટલો છે 10 ની 3 ઘાતનો, પહેલાં તો 10 ની 3 મૂકી દો, અહીં કેટલું છે આંકડો છે તો પહેલાં આંકડો મૂકી દો, 1 × 10 ની કેટલી આવશે 3, મોટો એકમ છે એટલે કેવો આવશે -3। અહીંયા તમે જો ડેસીમીટર અને મીટર, આમાં ડેસી કેવો છે નાનો, મીટર કેવો છે મોટો, તફાવત કેટલો છે 1 જ ઘાતનો છે, એટલે જો 1 × શું આવશે 10 ની 1 ઘાત, પણ કેવી આવશે માઇનસ। ઓકે, એ જ રીતે સોરી અહીંયા 1 × 10 ની -3 આ સેન્ટી છે તો અહીં 10 ની કેટલી આવશે -2 ઘાત, કેમ કે મીટર અને સેન્ટીમીટર વચ્ચે કેટલો તફાવત છે 2 ઘાતનો છે, એટલે કેટલા આવશે 10 ની -2 કહી શકાય। એ જ રીતે 1 કિલોમીટર બરાબર ખાલી જગ્યા મીટર, તો શું થશે, જો મીટર કરતાં કિલોમીટર પાછો મોટો એકમ છે એટલે 1 × તફાવતની કેટલી છે 3 ઘાત, પણ તમે જો નાના એકમની બાજુમાં કેવી આવશે ધન ઘાત। અહીંયા 1 હેક્ટોમીટર બરાબર મીટર, મીટર કેવો છે નાનો એકમ, તફાવત કેટલો છે 2 ઘાતનો, હેક્ટો અને મીટર વચ્ચે કેટલો છે 2નો ડિફરન્સ, તો આપણે આ લખી શકીએ। માઇક્રોમીટર અને કિલોમીટર, આ માઇક્રો એટલે કેટલા છે 6 અને કિલો એટલે કેટલા છે 3, એટલે તફાવત કેટલો થશે, ટોટલ 9નો ડિફરન્સ છે। તમે જો સ્ટેપ કેટલા ખસો, એ આ બેની બાદબાકી નથી કરવાની, પણ સ્ટેપ કેટલા, તો કે 9, તો 1 × 10 ની કેટલી આવશે 9 કિલોમીટર, મોટો એકમ એટલે શું આવશે માઇનસ। ઓકે,
तो आ रीते कोईपण माटे लखी सको। मानो कि हवे आवुं पूछ्युं है 25 किलोमीटर बराबर खाली जगह माइक्रोमीटर आवुं पूछ्युं छे, तो तमारे काई नथी करवानुं, आ 25 मूकी दीधा गुणा 10 माइक्रो ने किलो वच्चे किलो 9 तफावत, आ 9 तफावत। माइक्रोमीटर केवो छे? नानो, तो प्लस घात। आ मोटो हतो एटले माइनस घात। तमने एवुं पूछ्युं है भाई 326, मानो के तमने हेक्टोमीटर आप्युं छे बराबर खाली जगह मिलीमीटर आवुं पूछ्युं छे। तमे जो हेक्टो एटले आ અને મિલી એટલે આ, ડિફરન્સ કેટલો છે? 5 ઘાતનો, 2 પછી માઇનસ એટલે 5 સ્ટેપ, અહીં 326 મૂકી દેવાના, 10 ની 5 ઘાત, મિલીમીટર નાનો એકમ એટલે કેવું આવશે? ધન આવશે। જેવું તમે મીટર માટે કરી શકો એવું જ ગ્રામ માટે કરી શકો। તમે જો કે 1 કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ, હમને કહો ગ્રામ અને કિલોગ્રામ કેટલો દફાવ છે? 10 ની 3 ઘાતનો છે ને। ગ્રામ કેવો છે? નાનો એકમ એટલે ધન। આંકડો કેટલો છે? 1। જે આંકડો એ લખી દેવાનો, આ લખ્યો હોય ભાઈ 25 કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ, તો કેટલા આવશે? 25 × 10 ની 3, આપણે જાણીએ છીએ 25,000 ગ્રામ થશે કે નહીં, કેમ કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, તો 25 કિલોગ્રામ બરાબર કેટલા થશે? 25,000 થશે। એ જ રીતે માની લો કે કોઈ પણ માઇક્રોગ્રામ, માનો કે અહીંયા આપણે લીધા છે 1000 માઇક્રોગ્રામ બરાબર ખાલી જગ્યા મિલીગ્રામ, આવું પૂછ્યું છે। ઓકે, તો માઇક્રો અને મિલી વચ્ચે કેટલો તફાવત છે? 3 ઘાતનો, તો અહીં કેટલા મૂકી દઈશું? 3, પણ કેવું આવશે? માઇનસ। અહીં આપણે મૂકી દઈએ 1000, તો અહીં 1000 ગુણ્યા કેટલા આવશે? 10 ની માઇનસ 3, હવે જો આ મીંડા +3 ઘાત, આ -3 ઘાત, તો કેટલા આવશે? 1 મિલીગ્રામ। આપણે જાણીએ છીએ કે 1000 માઇક્રોગ્રામ બરાબર કેટલા થશે? 1 મિલીગ્રામ થશે। એવું ગ્રામ માટે કોઈ પણનું આપણે યુઝ કરી શકીએ છીએ। એ રીતે માનો કે સેકન્ડ માટે તમને પૂછ્યું છે 25 નેનો સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા ગીગા સેકન્ડ, આવું પૂછ્યું છે। ગીગા એટલે 9 અને આ કેટલું છે? 9, ટોટલ 18નો ડિફરન્સ, તો 25 × 10 ની કેટલી આવશે? 18, પણ ઘાત કેવી આવશે? માઇનસ, કેમ કે ગીગા કેવો છે? મોટો એકમ છે। આ જ વસ્તુ તમારે યાદ રાખવાની છે। તમને એમ પૂછવું હોય કે ભાઈ 1000 કિલો સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા મિલી સેકન્ડ, આવું પૂછ્યું છે। તો અહીંયા આપણે 1000 તો પહેલાં મૂકી દેશું, ગુણ્યા કિલો અને મિલી વચ્ચે કેટલો તફાવત છે? 6 ઘાતનો, +3 અને -3 એટલે કેટલો થશે? 6। મિલી સેકન્ડ એ નાનો એકમ છે એટલે ઘાત કેવી આવશે? પ્લસ। ઘાત કેવી આવશે? પ્લસ। 1000 સાથે તમે જો કેટલા મીંડા થશે? અહીંયા આ 1000 છે, મિલી સેકન્ડમાં કન્વર્ટ કરશો એટલે 10 ની કેટલી આવશે? 9, શું થશે? મિલી સેકન્ડ। તમે જોઈ શકો છો કિલો અને મિલી વચ્ચે ડિફરન્સ કેટલો છે, અહીંયા કિલો અને મિલી વચ્ચે 6નો ડિફરન્સ અને 1000 આ છે, એટલે ટોટલ કેટલા થશે? 9 મિલી સેકન્ડ આપણને જોવા મળશે। આ રીતે તમે એમ્પિયર માટે પણ કન્વર્ટ કરી શકો। એમ્પિયરમાં આવું કીધું હોય કે ભાઈ ચાલો 26 એમ્પિયર બરાબર ખાલી જગ્યા મિલી એમ્પિયર, આવું પૂછ્યું છે, તો શું કરવાનું છે? 26 × 10 ની કેટલી આવશે? મિલી એટલે 3 ઘાત અને નાનો એકમ છે એટલે કેવું આવશે? પ્લસ। એ રીતે મોલ માટે માની લો કે 26 મિલી મોલ, આવું લખ્યું છે, એના બરાબર ખાલી જગ્યા મોલ, આવો શબ્દ વાપરે, તો તમારે શું કરવાનું છે? 26 × 10 ની કેટલી આવશે? 3, પણ કેવી આવશે? માઇનસ, કેમ કે મોલ એ મિલી કરતાં કેવો છે? મોટો। ટૂંકમાં આ બાજુના જે પૂર્વક છે એકમને નાનો બનાવે છે, પેલી બાજુના પૂર્વક એકમને કેવો બનાવે છે? મોટો બનાવે છે। તમારે આ જ વસ્તુ યાદ રાખવાની છે, જે આંકડો હોય ખાલી જગ્યામાં લખી દેવાનો, જે ખાલી જગ્યાની બાજુમાં જે એકમ છે, જે પૂર્વક છે, એ નાનો હોય તો તફાવત જેટલી પ્લસ ઘાત અને મોટો હોય તો તફાવત જેટલી માઇનસ ઘાત આપણે ઉમેરવાની છે। આવા કન્વર્ઝનો આપણે બુકની અંદર પણ આપેલા છે, એ કન્વર્ઝનો તમે સોલ્વ કરશો એટલે તમને વધારે આઈડિયા આવશે। એક્સરસાઇઝના પ્રશ્નમાં એ આપણને આપેલા છે, આપણે સોલ્વ કરશું। આ બરાબર સમજો, યાદ રાખજો, એટલે સરળતાથી આપણે એનું કન્વર્ઝન કરી શકશું। આ વસ્તુ તમને ફિઝિક્સમાં પણ ઉપયોગી થશે, એકમને નાના મોટા કરવા માટે આ ખૂબ જ જરૂરી છે, અને વારંવાર દાખલાની અંદર આપણે નાના મોટા કરવા પડશે। ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કેટલાક જરૂરી એકમો એમના વિશે વાત કરી છે, તો આપણે એક પછી એક જરૂરી એકમો છે એનો આપણે અભ્યાસ કરીએ। ચાલો પહેલું આપણને આપ્યું છે વજન, પહેલો એકમ આપણને આપ્યો છે વજન અને દળ, દળ અને વજન હવે પછીનો આપણો પોઈન્ટ છે। ચાલો તો બંને વિશે આપણે ડિફરન્સ જોઈએ, કોને કહેવાય? પદાર્થના જથ્થાને
શું કહેવાય? દળ કહેવામાં આવે છે. અને પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને શું કહેવાય? વજન કહે છે. આ બંને વચ્ચેનો ડિફરન્સ છે. પદાર્થના જથ્થાને એનું દળ કહેવામાં આવે છે અને પદાર્થ ઉપર લાગતા ગુરુત્વાકર્ષણ બળને એનું વજન કહેવામાં આવે છે. પદાર્થનું દળ હંમેશા કેવું હોય? અચળ હોય. કેવું હોય? અચળ હોય. ગમે તે જગ્યાએ લઈ જશો દળ બદલાવાનું નથી, પરંતુ વજન, પદાર્થનું વજન જુદી જુદી જગ્યાએ અલગ હોય. કારણ કે તમે જો પૃથ્વી ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ એ ચંદ્ર ઉપર લાગતા ગુરુત્વાકર્ષણ બળ કરતાં કેવું હોય? જુદું હોય. તો જે પદાર્થનું વજન પૃથ્વી ઉપર છે એના કરતાં ચંદ્ર ઉપર એનું વજન કેવું હશે? અલગ હશે. પરંતુ એનું દળ કેવું હશે? અચળ આપણને જોવા મળશે. એટલે આ બે કાળજીપૂર્વક આપણે એનો ઉપયોગ કરવો પડે. બંને વસ્તુ આપણે દેખાય છે એક જ જેવી, પણ વાસ્તવમાં બંને કેવી છે? અલગ અલગ આપણને જોવા મળે છે. હવે પ્રયોગશાળાની આપણે વાત કરીએ તો કે પ્રયોગશાળામાં પદાર્થનું દળ એ વૈશ્લેષિક વજન કાંટાની મદદથી ગણી શકાય અથવા તો માપી શકાય. આપણે શબ્દ વાપરીએ માપી શકાય. તમને બુકની અંદર એક વૈશ્લેષિક વજન કાંટો આપેલો છે, એમની મદદથી આપણે એને ગણી શકીએ છીએ. તમે જો કે પદાર્થનું દળ છે એ આ વૈશ્લેષિક વજન કાંટાની મદદ, આકૃતિની આપણે જરૂર નથી, એની મદદથી આપણે ગણી શકીએ છીએ. આકૃતિમાં તમે જોઈ શકો છો. બીજો અગત્યની બાબત છે દળનો એસઆઈ એકમ. કેમ કે દળ એ આપણી કેવી છે? મૂળભૂત રાશિ છે. એસઆઈ પદ્ધતિની 7 એકમ પદ્ધતિ છે, 7 ભૌતિક રાશિ એમાંની મૂળભૂત રાશિ છે અને એનો એકમ આપણે કિલોગ્રામ કેજી કિલોગ્રામ સ્વીકારેલો છે. ઓકે, આ એનું છે એસઆઈ એકમ. તમને એમસીક્યુ પૂછે કે ભાઈ દળનો એસઆઈ એકમ કોણ? તો કે શું થશે? કિલોગ્રામ થશે. હવે પ્રયોગશાળામાં જુદા જુદા નાના એકમો જેવા કે ગ્રામ, મિલીગ્રામ, માઇક્રોગ્રામ વપરાય છે. આ બધાનો ઉપયોગ કરવામાં આવે છે. કેમ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય એમની અંદર અતિ સૂક્ષ્મ વજનની જરૂર પડતી હોય ત્યાં કિલોગ્રામ એકમ ચાલશે નહીં. એટલે નાના એકમો ગ્રામ, કિલોગ્રામ અને માઇક્રોગ્રામમાં ઉપયોગ કરશું અને પછી આપણે એને એસઆઈ એકમમાં કન્વર્ટ કરી શકીએ. દાખલા તરીકે હું એમ કહું ભાઈ મેં 2.5 મિલીગ્રામ હું લીધું છે સોડિયમ લીધું છે સપોઝ, બરાબર, અથવા તો એને વેટ લીધું છે. હવે તમને એમ પૂછે કે ભાઈ એસઆઈ પદ્ધતિ આનું કિલોગ્રામમાં વેલ્યુ કેટલી થશે? તો હવે આપણે જાણીએ છીએ 2.5 મિલીગ્રામ બરાબર શું થશે? ખાલી જગ્યા કિલોગ્રામ. આગળ આપણે કન્વર્ઝન શીખ્યા. શું કરવાનું? 2.5 × 10 મિલી અને કિલો વચ્ચે કેટલો તફાવત છે? 10^6 મોટો એકમ, એટલે શું આવશે? માઇનસ. એને આપણે કન્વર્ટ કરી શકીએ. ચલો, તો આ આપણે પહેલો એકમ આપ્યો છે જેને આપણે શું કહેશું? દળ અને વજન. ચલો, બીજો એકમ આપણને આપ્યો છે કદ. હું કહેશું કદ. ચલો, કદ કોને કહેશું? તો કે પદાર્થ દ્વારા અવકાશમાં રોકાયેલી જગ્યા જેને કદ કહેવામાં આવે છે. જેને શું કહેવાય? કદ કહેવામાં આવે છે. કદ માપવું હોય તો માનો કે આ બ્લોક છે તેની લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ ત્રણેય મુટલમાં આપણે લંબાઈ લેવી પડશે, એનું માપન કરવું પડશે. આખો પેશ જેને કદ અથવા તો આપણે ઘનફળ કહીએ છીએ. તો કદ બરાબર આપણે એવું લખી શકીએ લંબાઈનો ક્યુબ. શું લેવાય? તો એનો એકમ શું થશે? મીટર ક્યુબ. આપણે પૂછે કે ભાઈ એસઆઈ એકમ શું છે? તો કે એસઆઈ એકમ એનો મીટર ક્યુબ. 1 માર્કના એમસીક્યુમાં પણ તમને પૂછી શકાય. આ ઉપરાંત કદના જુદા જુદા એકમો, કદના નાના એકમો જેવા કે સેન્ટીમીટર ક્યુબ, ડેસીમીટર ક્યુબ, મિલીમીટર ક્યુબ આ વગેરેનો પણ ઉપયોગ કરવામાં આવે છે. અને એક એકમ વ્યવહારમાં વપરાય છે જેનો
एसआई पद्धति में उल्लेख नहीं, उल्लेख नहीं। तमे जो एक एकम आपणे व्यवहार में पण वापरीए छे, जे कदनो एकम छे जेनो एसआई पद्धति में उल्लेख नहीं, अने एकम छे लीटर। तमे जो कोईपण प्रवाही होय एनुं कद मापवा माटे लीटरनो उपयोग करीए छे, पण आ एकम एसआई पद्धतिए सजेस्ट करेलो नथी, छतां पण आपणे व्यवहारमां एनो उपयोग करीए छे। तो आपणे एनो उपयोग करता होय तो हवे आपणे एने कन्वर्ट करता पण आवडवुं जोईए કે ભાઈ ચાલો આ એકમ છે। હવે એસઆઈ પદ્ધતિ શું કહે છે કે ભાઈ તમે ગમે તે સંશોધન કરો હંમેશા એસઆઈ એકમમાં આંકડા હોવા જોઈએ। તો ભલે સંશોધન આમાં કરી નાખ્યું પણ પછી આપણે એને કન્વર્ટ કરી શકીએ છીએ। ઓકે ચાલો હવે આપણે જાણીએ છીએ કે જો એક સેન્ટીમીટર લંબાઈ, એક સેન્ટીમીટર પહોળાઈ અને એક સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતો આપણે બ્લોક લઈએ, આ એક એક સેન્ટીમીટર છે। હવે તમે જાણો છો એક સેન્ટીમીટર એટલે એટલું થાય થાય ને, એટલી લંબાઈ પહોળાઈ અને ઊંચાઈનો મેં બ્લોક બનાવ્યો તો કંઈક એટલો બ્લોક થશે। એનો મતલબ કે આ જે બ્લોક દ્વારા જે રોકાયેલું સ્પેસ છે, આ જે સ્પેસ છે ને એમની અંદર પાણી ભરવામાં આવે તો પાણી કેટલું હશે તો કે 1 ml હશે। કેટલું હશે? 1 ml હશે। એટલે આપણે એક સંબંધ જાણીશું કે ભાઈ એક સેન્ટીમીટર ક્યુબ, કેમ કે આનું કેટલું કદ થશે, લંબાઈ કેટલી છે 1, પહોળાઈ કેટલી છે 1 અને ઊંચાઈ પણ કેટલી છે 1, તો એના દ્વારા રોકાયેલું કદ કેટલું થશે 1 cm³। હવે એમાં પાણી કેટલું હોય તો કે 1 ml। હવે આપણે જાણીએ છીએ કે 1 લિટર બરાબર શું થશે, 1000 ml। તમે જો ml એટલે બીજું કાંઈ નથી, લિટરની આગળ મિલી લગાડી દીધું છે, જેને શું કહેવાય, મિલી લિટર। આ લિટર એનો 1000 ગણો નાનો એકમ, જેને શું કહેવાય, મિલી લિટર। આપણે જે લખ્યું હતું ને એમાં લિટર લખ્યું, તેની આગળ મિલી લગાડે તો શું થાય, 1000 ગણો નાનો, કિલો લિટર લખીએ તો 1000 ગણો કેવો થશે, મોટો એકમ થશે। આ વસ્તુ આપણે જાણીએ છીએ। તો જો 1 cm³નો મેં બ્લોક બનાવ્યો, એ બ્લોક અવડો જ બનશે, તો પાણી કેટલું હમશે, 1 ml। તો આના પરથી એવું કહી શકાય 1000 cm³ હોય તો કેટલું થશે, 1000 ml। 1 cm³ બરાબર 1 ml, તો 1000 cm³ બરાબર કેટલું થશે, 1000 ml। જો 1000 cm³ ક્યારે થાય, તો કે 10 cm લંબાઈ, 10 cm પહોળાઈ અને 10 cm ઊંચાઈનો હું બ્લોક બનાવું તો આ જે બ્લોક બનશે કંઈક આટલો બનશે, 10 cm 10 cm 10 cm, આટલો બ્લોક બનશે। હવે આમની અંદર તમે એના દ્વારા રોકાયેલું છે એમાં પાણી ભરવાનો પ્રયત્ન કરો તો પાણી કેટલું હશે, 1000 ml, એટલે કેટલું હશે, 1 લિટર જેટલું આપણને જોવા મળશે। ઓકે તો આના પરથી આપણે સંબંધ લખીએ તો આવું લખી શકાય કે 1 લિટર બરાબર શું થશે, 1000 ml બરાબર શું થશે, 1000 cm³। આ તો આપણે જાણીએ છીએ 1 લિટર બરાબર 1000 ml થાય તો શું થયું, 1000 cm³। હવે આ 1000 cm³ છે ને ડિવાઈડ કરું તો આ રીતે લખી શકાય ને, 10 cm × 10 cm × 10 cm, ત્યારે જ 1000 થયું હોય ને, 10 લંબાઈ હોય, 10 પહોળાઈ હોય અને 10 શું હોય, ઊંચાઈ હોય। તો હવે આપણે એ પણ જાણીએ છીએ કે 10 cm બરાબર શું થાય, 1 dm, શું થાય, 1 dm। તમે જો 10^-1, 10^-2, આ શું છે, સેન્ટીમીટર, આ શું છે, ડેસીમીટર, તફાવત કેટલો છે, 1નો। તો હવે તફાવત લો તો શું કહી શકાય, આપણે કોઈક પૂછે કે ભાઈ ચાલો 10 cm બરાબર ખાલી જગ્યા ડેસીમીટર, તો તમે શું લખશો, તમે જો કે પહેલાં તો 10 લખી દેશો, હવે સેન્ટીમીટર અને ડેસીમીટર વચ્ચે કેટલો તફાવત, તો કે 1 ઘાતનો, તો 10ની શું લખી દેશો, 1 ઘાત। ડેસીમીટર નાનો કે મોટો, મોટો એકમ થશે ને સેન્ટીમીટર કરતાં, તો -1, આ 10^+1, આ -1 ઉડી જાય તો શું આવશે, 1 dm થશે કે નહીં, થશે ને, એટલે કે 10 cm લંબાઈ એને શું કહેવાય, 1 dm કહેવામાં આવે છે। તો મને કહ્યું આના બરાબર શું લખી શકાય, 1 dm, આના બરાબર પણ શું લખી શકાય, 1 dm, આના બરાબર પણ શું લખી શકાય, 1 dm લખી શકાય, તો કુલ શું થશે, 1 dm³ આવું થશે। તો 1 લિટર બરાબર તમે જો 1000 ml થાય, 1000 cm³ થાય અને 1 dm³ પણ લખી શકાય। હવે આને આપણે આગળ લઈ જઈએ તો શું થશે, 1 લિટર બરાબર 1 dm × 1 dm બરાબર શું થશે, 1 × 1 dm। મને કહો 1 dm બરાબર મીટર કેટલા થાય, તો કે 1 dm બરાબર ખાલી જગ્યા મીટર, 1 dm બરાબર ખાલી જગ્યા મીટર, ડેસીમીટર ને મીટર વચ્ચે કેટલો તફાવત, 1નો, એટલે 10ની કેટલી આવશે, 1, પણ કેવી આવશે, માઇનસ,
क्योंकि मीटर मोटो एकम है, डेसीमीटर केवो है नानो, क्योंकि मीटर पछी डेसीमीटर ने पछी हूँ आवे सेंटीमीटर। तो अँ आप लखी सकिए 10^-1 मीटर गुणा 10^-1 मीटर गुणा 10^-1 मीटर अव लखी सके। तो शू थे तो कि 10^-3 मीटर क्यूब। तो आ कोना बराबर संबंध मिलो, अपने 1 लीटर बराबर संबंध मिलो। तो ऑल ओवर अपने संबंध जो है तो शू थे 1 लीटर बराबर 1000 ml बराबर 1000 cm³ बराबर हूँ आवशे 1 dm³ बराबर हूँ आवशे 10^-3 हूँ आवशे मीटर क्यूब। आवु थशे के नहीं? तो आ बधा वच्चेनो संबंध अपने कन्वर्ट करी शकीए छे। तमे जो 1 लीटर बराबर एटला मीटर क्यूब, तो 10 लीटर क्यूब बराबर केटला, त्रिराशि मूकीने अपने गणी शकीए छे। आ अगत्यनो संबंध छे अने ए आपने उपयोगमां आवशे व्यवहारमां वपरातो। कदनो एसआई एकम मीटर क्यूब छे, नाना एकमो प्रयोगशालामां वपराय छे अने व्यवहारमां आनो उपयोग करीए छे। आ उपरांत प्रयोगशालामां वारंवार एमनुं वजन कद मापवामां नथी आवतुं, परंतु केटलाक साधनोनो उपयोग थाय छे। प्रयोगशालामां केटलाक साधनो वपराय छे बराबर, ए साधनोमां एक ब्यूरेट, एक पीपेट, एक मेजरिंग फ्लास एटले कद मापक फ्लास, अने अंकित नलाकार, नलाकार आवा साधनों उपयोग करवामां आवे छे प्रयोगशाळामां। ज्यारे आपणे प्रयोगशाळामां जशुं त्यारे लेबोरेटरीनी अंदर आ बधा साधनोनो उपयोग करशुं। ब्यूरेट केवुं होय? तो के एक आवी नळी छे, आ ब्यूरेट छे। ओके, हवे नीचे आ रीते एक व्यवस्था हशे ने हुं छे पिंच कोक हशे, हुं हशे पिंच कोक हशे। आमनी अंदर अहीं लेबल करेलुं हशे, अहीं जो 0 अंक हशे एटले पछी अहीं અહીંથી શરૂ થતો હોય 1, 2, 3, 4 એમાં અહીંયા કેટલા સુધી હશે? માનો કે 25 સુધીનું હોય તો 25 ml બ્યુરેટ છે। હવે આપણે શું કરીએ, માનો કે એક નીચે કોનિકલ ફ્લાસ્ક રાખી દઈએ, આ કોનિકલ ફ્લાસ્ક રાખી દીધો, કોક ખોલીએ છે, માનો કે ધીમે ધીમે આ પ્રવાહી ભરેલું છે, એને 10 ml આપણે જરૂર છે। તો અહીંયા માનો કે 10 અંક છે, અહીંયા કેટલો છે 15 અંક છે, અહીંયા કેટલો છે 20 છે, અને અહીં કેટલાનો છે 25 અંક છે। તો ધીમે ધીમે કોક ખોલી અને 10 સુધી જવા દઉં તો આમાં કેટલું પ્રવાહી આવશે? 10 ml। માનો કે 15ની જરૂર છે તો અહીંયા સુધી જવા દો 20ની જરૂર છે। આવી બ્યુરેટ 25 ml હોય, 10 ml હોય, 50ની હોય, 100ની હોય, 200ની પણ આપણે જોવા મળે છે। એટલે જુદી જુદી બ્યુરેટનો ઉપયોગ કરવામાં આવશે, લેબોરેટરીમાં આપણે એને સ્પષ્ટપણે જોઈશું। એટલે પ્રયોગશાળામાં વારંવાર આ રીતે કદ ન માપતા આવા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે। ઓકે, જરૂરિયાત મુજબ કદ માપી શકાય। હવે એક પીપેટનો ઉપયોગ થાય છે, પીપેટ કંઈક આવી સાધન છે। હવે જો પીપેટ છે ને, એમાં માનો કે અહીં લખ્યું છે 10 ml અને અહીં એક કાપો હશે, તો અહીંથી તમે સકઅપ કરશો માનો કે પ્રવાહીને, તો આમાં પ્રવાહી ભરાશે, આ કાપા સુધી જેટલું પ્રવાહી ભરાય એ પ્રવાહી કેટલું હશે? 10 ml। તો આના દ્વારા માત્ર ચોક્કસ માપન કરી શકાય, માનો કે 10ની જરૂર છે તો 10 જ માપી શકાય, 11 કે 15 માપી શકાતું નથી। જ્યારે આમાં આપણે જરૂરિયાત મુજબ માપન કરી શકીએ છીએ, એટલે ચોક્કસ માપન કરવા માટે પીપેટનો ઉપયોગ કરવામાં આવે છે। માનો કે પાણી હશે તો એમાં સકઅપ કરશું એટલે ખેંચશું, આપણે પાણી ઉપર આવશે, હાથ આંગળી રાખી દેશું, આ પણ આપણે લેબોરેટરીની અંદર જોશું, આ આપણે આપ્યું છે પીપેટ। એ રીતે એક અંકિત નળાકાર, આ એક અંકિત નળાકાર છે, એમની અંદર પણ જુદા જુદા કાપાઓ આપણને આપેલા જોવા મળશે। માનો કે અહીંયા 1, પછી અહીંયા 5, અહીંયા કેટલા હશે 10, તો માનો કે 10 ml હશે તો જરૂરિયાત પ્રમાણે માનો કે 5 ml, 10 ml, 2 ml જેટલી જરૂર હશે એટલું આપણે લઈએ, સિલિન્ડર જેવું હોય બરાબર, અંકિત નળાકાર એટલે સિલિન્ડર જેવો ભાગ હશે, આનો પણ પ્રયોગશાળામાં ઉપયોગ કરવામાં આવે છે। અને એક મેજરિંગ ફ્લાસ, જેને કદ માપક ફ્લાસ કહેવામાં આવે છે, જુદા જુદા આકારના આપણે જોવા મળશે। આપણો શું છે મેજરિંગ ફ્લાસ છે, માનો કંઈ કાપો છે અને આના ઉપર લખેલું છે 250 ml, તેનો મતલબ અહીંયા સુધી પાણી ભરો તેમની અંદર પાણી કેટલું હશે? 250। તો આના દ્વારા પણ ચોક્કસ માપન કરી શકાય, એટલે વચ્ચેના બે સાધનો ચોક્કસ માપન કરવા માટે જરૂરિયાત મુજબ બ્યુરેટ અને અંકિત નળાકારનો ઉપયોગ થાય છે। તો પ્રયોગશાળાની અંદર આવા બે સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે। ઓકે, તો આ દળ અને કદ વિશે આપણે અહીંયા માહિતી આપેલી છે। ઓકે, ચાલો બાકીના બે એકમ, એક ઘનતા અને તાપમાન આપણને આપેલું છે, એ આપણે નેક્સ્ટ સેશનની અંદર ભણશું। આ સંબંધ ખાસ યાદ રાખજો। ઓકે.